नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में ने? आज आप धोरण 10 गुजराती में अपने नव पाठ समझी गया था। त्यारबाद दसमो पाठ से अपने डांगवनो अने एमना लेखक से महेंद्र सिंह परमार। पाठनो साहित्य प्रकार छे निबंध अने साहित्य संदर्भ छे रखड़ूनो कागळ, एटले के रखड़ूनो कागळमांथी लेवामां आवे छे। आ पाठ जोईए आपणे पेला लेखक परिचय। महेंद्र सिंह तख्त सिंह परमारनु वतन सुरेन्द्रनगर जिल्लानु कूकणा गाम छे। तेओ भावनगर युनिवर्सिटीना भाषा भवनमां अध्यक्ष तरीके कामगीरी करे छे। तेओ वार्ताकार, विवेचक अने दिग्दर्शक तरीके જાણીતા છે। તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે। તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે। એટલે કે આ લેખકે પ્રથમ નામનો વિવેચન સંગ્રહ લખેલ છે, પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ। અને આપણે આ નિબંધ સંગ્રહમાંથી લીધેલો આ પાઠ છે ડાંગવનો અને આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે। પોતે કરેલા નર્મદા કિનારા અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે। એટલે કે આ પાઠની અંદર લેખકે મહેન્દ્રસિંહ પરમારે જેમણે નર્મદા નદીના કિનારે ડાંગના જંગલોમાં જે પોતે પ્રવાસ કરેલા હતા અને પ્રવાસનું પોતે સ્મરણ કરી અને પોતાના પિતાને પત્ર લખે છે, એ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે, જેમાં લેખકનું રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને સૌંદર્ય દ્રષ્ટિ અનુભવાય છે। એટલે કે આ લેખકનો જે રખડું સ્વભાવ છે તે લાગણીસભર તેનું હૃદય છે તે અને પ્રકૃતિની સુંદરતાનું વર્ણન એમણે કર્યું છે। અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો છે, તો સાથે ગુજરાતના એક રળિયામણા પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાગવથી વર્ણવાય છે। એટલે કે લેખકનો એક નર્મદા સાથે જાણે કોઈ પ્રકારનો નાતો હોય અને આ સિવાય ડાંગ જે રળિયામણો વિસ્તાર છે બરાબર, એની પણ એને સુંદર રીતે રજૂઆત કરી છે। એ લેખક એ સાથે લેખકનું સંવેદહીન પણ ઘૂંટાતું જાય છે। આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે। એટલે કે આ બાબતથી એને લેખકનું વર્ણન કહેવાય ને કે લેખક પોતે આ પ્રકૃતિની સુંદરતા જોઈને કેટલા ભાવુક બની જાય છે, આ બધી બાબતોની રજૂઆત એણે પત્ર લખી પોતાના પિતાને જાણ કરી છે। નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે, ગુજરાતી ગદ્યની એક જુદી તરફ એમાં છે કે આ નિબંધ સંગ્રહ છે પણ એક ગદ્ય સ્વરૂપે લખાયેલ છે અને આ ગુજરાતી સાહિત્યની અંદર ગુજરાતી ગદ્ય એટલે કે પાઠની અંદર એક જુદી જ રીત પાડે છે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે આપણે પાઠમાં આગળ। પ્રિય બાપુજી, મહેન્દ્રસિંહ પરમાર પોતાના પિતાને પત્ર લખે છે એટલે કહે છે કે પ્રિય બાપુજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો। એટલે કે આની પહેલાં હું જ્યારે અંકલેશ્વર અને આહવા ડાંગનો જિલ્લો છે આહવા બરાબર એ ત્યાં ગયો એટલે કે હું તમને લખવા ધારતો હતો, મતલબ તમને જાણ કરવા માગતો હતો, પત્ર લખવા માગતો હતો। એ પછી ફરી એકવાર જઈ આવ્યો અને એ પછી પાછો પણ એકવાર લેખક કહેવું ગયો હતો, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું, એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું। એટલે કે ત્યાં એની ફરી પાછો પણ હું ગયો અને આ વખતે તો ગયો એટલે એમ થયું કે પિતાને પત્ર લખવું જ પડે અને પછી પોતાના પુનઃસ્મૃત એટલે કે ફરીથી પોતાને એ બધું સ્મરણ કરી યાદ કરી અને પોતાના પિતાને પત્ર લખે છે। આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો, એટલે કે અમે આહવા જાય ડાંગનું આહવા ખૂબ પ્રખ્યાત, એટલે કે આહવા જાય એ પહેલાં અમે 3 દિવસ અંકલેશ્વર રોકાયા।
अंकलेश्वर मने प्रिय छे, मित्रों मजाक में जेने गंदकेश्वर कहे छे ए एटले लेखक अंकलेश्वर मने प्रिय पण लोको मजाक में एने गंदकेश्वर कहे छे। औद्योगिक तरीके खूब प्रख्यात छे अंकलेश्वर। कारखानाओथी उभरातुं एशियानुं बीजा नंबरनुं औद्योगिक मथक मारुं प्रिय स्थळ छे, એટલે કે આ એશિયાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક તરીકે, ઔદ્યોગિક સ્થળ તરીકે આ અંકલેશ્વર ઓળખાય છે અને લેખકને પ્રિય સ્થળ છે। ઓહો વૈચિત્ર્યમે, અરે વિચિત્ર, એની દુર્ગંધ સાથે ધરોબો કેળવાઈ ગયેલો, એની દુર્ગંધ સાથે ધરોબો એટલે એક પ્રકારનું ઘર જેવો નાતો થઈ ગયો એને। પણ સાચું કહું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા આવતી ભેખળવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે। એટલે કે ત્યાંથી ભરૂચી નાકા બોરભાઠાના વિસ્તારનું નામ છે, ત્યાં ભેખળવતી નર્મદા એને લીધે દેખાય, એને લીધે અંકલેશ્વર છે એ લેખકને ખૂબ પ્રિય લાગે છે। અહીં ઉચ્ચાસને બેસીને કેટલીય વાર સૂર્યાસ્ત જોવાની મજા લૂંટી છે। ઉચ્ચાસને એટલે કે ઊંચા આસન ઉપર બેસી અને જાણે કે સૂર્યાસ્ત થતો હોય, સૂર્યનો અસ્ત થતો હોય એનો આનંદ આ લેખકે આ જગ્યા ઉપર લીધો છે। અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવાતી નર્મદાની સપાટી પર છે, અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે અસ્તાચળે, મતલબ કે સૂર્યાસ્ત થવાનો સમય હોય ત્યારે એમ કહેવાય ને કે આ સૂર્ય છે એ જાણે કે નર્મદાની સપાટી ઉપર લાલ કાર્પેટ બિછાવી દેતો હોય એવો અનુભવ લેખકને થાય છે। આ રાજમાર્ગ ટપટપ કરતા દોડીને એમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય છે, એટલે કે આ જગ્યામાં જાણે કે આ નદીના કાંઠે કાંઠે લેખકી આ કાર્પેટ બિછાવેલ છે એને મળવા માટે જાણે કે એમ જાતા હોય ત્યાં તે ગાયબ થઈ જતા હોય છે, મતલબ આ એક પ્રકૃતિની સુંદરતા। નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે, કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે, લેખક કે નર્મદા મને હર હંમેશ દરેક વખતે એમ કહીને ઝંકૃત કરે છે, જાણે કે પોતાના તરફ ખેંચે છે, એ કોઈને કોઈ રીતે પોતાના તરફ એને તાણી જાય છે। આમ જમણી તરફ સામા પ્રવાહ, જોકે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યું, એટલે કે આમ સામો પ્રવાહ ખાલી કહેવાનો, બાકી ભરતી ઓટનો સમય હોય બરાબર તો જાણે કહેવાય ને કે એ રીતનું વાતાવરણ ત્યાં ઊભું થતું હોય છે। આગળ શું નદીને વહેણ બદલ્યું, જાઓ તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળું, તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં, એ કે આમ આ રીતે આ જગ્યામાં જાય, કબીરવડ આવે, નારેશ્વર આવે, આ બધા નર્મદા નદીના કાંઠેના સ્થળો, જબલપુર આવે, અમરકંટક આવે કે જે નર્મદાની કહેવાય ને કે મુખ્ય સ્થાન કે જ્યાંથી નર્મદાની શરૂઆત થાય કે અમરકંટક, આ બધા પ્રદેશો આવે, અને ડાબી બાજુ જાય તો સમુદ્ર આવે, પછી ત્યાંથી તો ક્યાંનું ક્યાં, મતલબ સમુદ્રમાં જાય પછી તો નદીની ક્યાં જવાય, આ બધા લેખકના અનુભવો અને નદીનું વર્ણન। કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ કે નર્મદા નદી ભરૂચમાં જાય, કબીરવડ આવેલો બરાબર, કબીરવડ જોઈએ તો એમ કહેવાય ને કે કબીરજીનો અનુભવ થાય। કેટલાય તપસ્વીઓના તપને અનુભવીએ કે આ તપસ્વીઓના તપ નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય, જાણે કે આ જગ્યા ઉપર નર્મદા નદીમાં નાતા હોય ત્યારે એવો અનુભવ થાય જાણે કે આપણી આ નદી આખી આપણી જ હોય। કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહી રહીએ, કાલાંતરોની સૃષ્ટિમાં બરાબર, કાલાંતરો મતલબ યુગો યુગો સુધીનો સમય વહી ગયો હોય અને એમાં નાતા હોય એવો અનુભવ। એક અંજલી ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે, એ આ નર્મદા નદીમાં એક અંજલી ભરીએ મતલબ ખોગો ભરીએ તો હાથમાંનું જળ હોય જાણે કે આપણા ભૂતકાળના દ્રશ્યો આપણી સામે નજર સમક્ષ સન્નિધિ મતલબ સમક્ષ થતા હોય, પ્રત્યક્ષ થતા હોય એવો અનુભવ થાય। ભૂખ તરસ બધું ભૂલી જવાય, હે કે આ પ્રકૃતિની સુંદરતા જોઈ, નર્મદા નદીની સુંદરતા જોઈ અને જાણે એમ કહેવાય ને કે ભૂખ તરસ બધું ભૂલાઈ જવાતું હોય। કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે, એટલે ત્યારે મહેન્દ્રસિંહ પરમાર લેખકે છીએ કે આવે સમયે રાજેન્દ્ર શુક્લ યાદ આવે છે, અને રાજેન્દ્ર શુક્લની આ પંક્તિ છે કે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, કે ગુરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી, અને આવી સુંદર મજાની કે મુઠ્ઠી ચણા કે ધાણી, એક મુઠ્ઠી ચણા હોય ધાણી હોય અને ઝરણાનું મીઠું પાણી હોય, ખડખડ ખડખડ વહેતું ઝરણાનું પાણી હોય, કે ગુરની ઘટામાં
मतलब वृक्षों की घटा में आठे प्रहर उजाणी मतलब कि आठे प्रहर आनंद उजाणी मतलब आनंद उत्सव हो। हमें आहवानी बात करूँ। हमें आहवानी बात पहली बार आहवा गयो त्यारे घायल ज थई गयो। लेखक जाने पोते घायल थी गया आहवानुं दृश्य जोईने कहे छे कि पहली वक्त आहवा गयो त्यारे जाने के हूँ घायल थी गयो जख्मी थी गयो। वन संपदानुं आटलू आदिम अने मनोहर रूप वन संपदा एटले के वन संपदा बराबर वन वनस्पति कहेवाय ने केटलुं बधुं सुंदर रूप हतुं आदिम अने मनोहर रूप। आदिम एटले के जूनुं पहेलाना वखतनुं अने आनुं सुंदर रूप जोई अने एम कहे ने कि लेखक घायल थी गया लगभग बधुज विसराई गई मतलब बधुं विसराई गयुं लगभग बधुं भूलाई गयुं। आ हवामां मित्रवर्य जगदीशभाईनुं घर एकदम सनसेट पॉइंटनी बाजूमां ज छे अने आ लेखक महेन्द्रसिंह परमारना मित्र जगदीशभाई एनुं घर न्यां आहवामां एम कहेवाय ने कि सनसेट पॉइंटनी नजीक मतलब सूर्यास्त थतो होय जग्याए नजीकमां ज हतुं। सनसेट पॉइंटनी ऊंचाईथी नीचेनी आखी रंगभूमि जोवा सरखी अने आ सनसेट पॉइंटथी जोई अने एनी ऊंचाई पर जाय अने पछी नीचे सुधी जोए तो आखी रंगभूमि मतलब कि आ सुंदर दृश्य जोवा जेवा। ત્યારબાદ આગળ એની રંગરમણા અદ્ભુત દૂર નીચે માનવ વસવાથી સવારની ઝાંખી કરાવતા રતુંબડા પત્તાના હોય તેવા ઘર કે જાણે કે રતુંબડા પત્તાના મતલબ એકદમ લીલા લીલા ને ઉપરથી જોઈએ તો નાના નાના આવા ઘર જોવા મળે એ ઘર સુધી દોડી જતી સરપીલી ભૂખરી કેળીઓ અને એ ઉપરથી જોઈએ ત્યારે કોઈ સર્પાકારની આ રસ્તો નાના નાની કેળીઓ દેખાતી હોય ખીણમાંથી છેક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગણી અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલક અને એને ખીણમાં જોઈ તો જાણે કે સૂર્ય સાથે હરીફાઈ કરતા એવા સાગના વૃક્ષો અને ઘાસથી પથરાયેલો આ બધી લીલોછમ વિસ્તાર છાક એનો એવો કે સૂર્યપ્રકાશને હાથી મારે છાક એટલે કે નશો એટલે કે એનો નશો જ કંઈક એવો જાણે કહે કે સૂર્યપ્રકાશ પણ એની પાસે ઝાંખો પડતો હોય નયન રમ્ય અને નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થ છાંય અહીં પ્રત્યક્ષ થાય નયન રમ્ય નયન એટલે આંખ રમ્ય એટલે કે આંખને ગમતું હોય તેવું અને નયન મનોહર નયન એટલે કે આંખ મનોહર ને એમ કહે ને કે નયનરૂપી આંખના મનને હરી લેનાર આ બંને શબ્દોનો કંઈક અર્થ જ અલગ થતો હોય એવી આ સુંદરતા આ પ્રકૃતિની સુંદરતા લેખકે વર્ણવી છે। પવનની સાથે ઘૂમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો મતલબ પવનથી ઘૂમરાઈને આવતો હોય મતલબ અને રંગને ગંધને આવી આ પ્રકૃતિની સુંદરતા કહેવાય ને એ ત્રિવિધ રૂપ ત્રણેય રૂપ દર્શાવતો હોય અને જાણે કે શ્વાસ લઈએ તો આપણું અસ્તિત્વ આપણે અનુભવી શકતા હોય એવો આહલાદક અનુભવ આ લેખકની કહેવાય ને કે આ પ્રકૃતિની સુંદરતામાં થાય છે। પવનની જાદુઈ લાકડી ફરેને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે પવનનો ઝોકો આવે અને એમ કહેવાય ને કોઈ પ્રકારની લાકડી ફરતી હોય દ્રશ્ય શ્રાવ્ય મતલબ જોઈ શકાય અને સાંભળી શકાય એવું ચલચિત્ર એક પ્રકારનું પિક્ચર ચિત્ર એમ કહેવાય ને કે લેખક અનુભવે છે। હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું સમીકરણ જ બદલી નાખ્યું છે અને એમાં એમ કહે ને કે હમણાં ટૂંક સમયમાં જાણે કે ત્યાં વરસાદ પડ્યો હોય અને એમ કહે ને કે આ પ્રકૃતિની આ આહવાની વન સંપદાની સુંદરતાનું વર્ણન કંઈક અલગ જ થઈ ગયું છે। તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો કંઈક નજરે જોઈએ કંઈક અલગ જ અનુભવ થાય પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર પણ મજાનો વિચાર આવ્યો અને આ જગ્યા ઉપર બેસી અને એમ કહે ને કે લેખકને એક પ્રકારનો વિચિત્ર વિચાર આવે છે। વિશ્વની કોઈપણ સ્પંદનશીલ ચેતનાને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય પદાર્થ એક જ પણ એને ઝીલનાર પાત્રો કેવા નોખા ને તો એ હેમનું હેમ વળી કે કંઈક સ્પંદનશીલ ચેતનાનો એ કે કોઈ સ્પર્શ થયો હોય અને બધાએ પોતપોતાની રીતે કેવો રિએક્ટ કરે મતલબ કેવો કેવો અનુભવ થાય એ બધાનું પોતપોતાનું જુદી જુદી રીત હોય છે ને તો એ હેમનું હેમ પણ આ તો હેમ એટલે કે સોનું સોનું તો ખરેખર સોનું જ છે। પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા દંડકારણ્યનું જંગલ એના પણ એને સુંદર મજાના રૂપો જોયા મહાલનું ડાંગ વધાઈનું ડાંગ સુબીર વાસંદા શિવઘાટ સાપુતારા અમે દોડાદોડ કરી મૂકી મતલબ આજે જંગલ વિસ્તારની અંદર આવેલા બધા વિસ્તારો બરાબર એમાં મહાલનું ડાંગ વિસ્તાર કહેવાય વધાઈનું ડાંગ વિસ્તાર આ બધા જંગલ વિસ્તારના નામ છે અને એમાં આ સાપુતારા
हवा खावानुं मुख्य स्थळ આપણે ગુજરાતનું બરાબર એ પણ ખૂબ પ્રખ્યાત છે એ પણ આ ડાંગમાં જ આવેલું સાપુતારા ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઉડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું એટલે કે લેખકે આ બધા વિસ્તારોમાં ખૂબ ફર્યા ફર્યા ખૂબ ભયમાં ક્યાંક ઉપરથી નીચે જવું પડે ક્યાંક નીચેથી ઉપર જવું પડે ખીણને રસ્તે રાત્રે નીકળ્યું તો સ્તબ્ધ થઈ ગયો અને રાતના સમયે એમ કહેવાય ને કે આ ખીણ વિસ્તાર મતલબ પહાડી વિસ્તારનો વચ્ચેનો ભાગ આવા વિસ્તારમાંથી નીકળે છે તો સ્તબ્ધ થઈ ગયા મતલબ ચકિત થઈ જાય છે. ચોતરફ આગ્યા સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. આગ્યા એક પોતાનો જીવ જે ચોમાસામાં જોવા મળે બરાબર એ આ બધું ત્યાં જોવા મળે છે. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ અને નીચે આગ્યા. ઉપર નજર કરો તારા ખચિત આકાશ મતલબ આકાશમાં જાણે કે તારા ખચિત એટલે કે તારા હોય જ નહીં અને નીચે જુઓ તો આગ્યા. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. અને ત્યારે એમ કહેવાય ને કે રાજેન્દ્ર શુક્લની પંક્તિ યાદ આવે કે સ્થાનનો ફરક અમથો મૂળમાં તો અજવાળું તારકો શિખર સોય આગ્યા તરાઈમાં. કે ભાઈ સ્થાનનો ફરક તો અમથો એમ કે સ્થળનો ફરક ખાલી અમથો જ છે અમસ્તા જ છે પણ ખરેખર મૂળમાં તો અજવાળું જોઈશે. તારકો શિખર સોય આગ્યા તરાઈમાં અને તારાઓ એમ કહીને શિખર ઉપર શોભતા હોય અને આગ્યાવા તરાઈમાં મતલબ કે આવા જંગલી વિસ્તારોમાં શોભતા હોય છે. અહીં તહીં ઉડાઉટ કરતા આગ્યાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે છે. મોઝેઇક એક પ્રકારનો જાદુઈ કહેવાય ને કે આગ્યાઓ બનાવતા હોય એવો આ સુંદર મજાના રાતના સમય ટમટમતા અને એમ કહીને એક પ્રકારની લાઇટ બતાવતા એવા આગ્યાઓ આ લેખકને જોઈ અને લેખક પણ એમ કહીને કે આગ્યાઓને જોઈ ખૂબ જ ખુશ થતા હશે. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. હવે એમ કહે છે કે નામનો જાદુ કેવો હોય. નામ તો દરેક વસ્તુ વ્યક્તિ કોઈ પણ હોય એનો કેવો જાદુ હોય લેખક એની વાત કરું. અહીં ગિરમાળનો ધોધ છે અને અહીંયા કયો ધોધ આવેલો છે તો કે ગિરમાળનો. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂર જોશમાં નીચે પડે છે અને આ ધોધ ઉપરથી એમ કહે 300 મીટરથી ઊંચેથી એમ કહે ને પાણી પડતું હોય અને જાણે કે સુસવાટા નાખતું મતલબ સ્વાભાવિક છે કે ઉપરથી પાણી પડતું એટલે અવાજ આવતો હોય. વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે અને એ ઉપરથી પડી અને જે નીચે આવે તો નાના સરખા તળાવ રૂપે વિખરાઈ જાય છે છૂટું પડી જાય છે. ચોતરફ પર્વતમાળાઓ ને વચ્ચે આ ધોધ બધી બાજુ જાણે કે પર્વતમાળાઓ છે અને વચ્ચે આ કહેવાય ને કે ગિરમાળનો ધોધ છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચ્યા અને પથ્થરની ઓથ લઈને નીચે જોયું કે આ ધોધ લેખક કે જ્યાં પડતો હતો જ્યાંથી ત્યાં અમે ઉપર સુધી જાય છે અને પથ્થરની ઓથ કરી મતલબ પથ્થરનો ટેકો લઈ અને ઉપરથી આ નીચે આ ધોધ લેખક છે એ જુએ છે. ધુઆધાર જોયેલો જબલપુરમાં અને જબલપુરમાં જે ધુઆધાર ધોધ છે એ જોયેલો. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નહીં મતલબ કે આ ગિરમાળનો ધોધ છે એ ધુઆધાર ધોધ પાસે તો કંઈ ના કહેવાય. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. આ નદી છે ગીરા. એટલે હવે હું તમને નદીનું નામ કહું કે નામમાં શું હોય એને જે એમ કહેવા માટે કે હવે તમને નદીનું નામ કહું અને આ નદીનું નામ છે ગીરા. નદી ધોધ અને તળાવ એક રૂપક બની ગયા. નદી ધોધ અને તળાવ એક રૂપ છે. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું અને વાણીનું જેમ આ રૂપ છે એમ પોતાના સાહિત્યનું કે પોતાની કૃતિઓનું પણ જાણે કે રૂપ બની ગયું. આ જ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે અને આ બધું જોઈ અને જાણે કે એનામાં ભાષા પ્રગટે એનામાં શબ્દોને ઉત્પન્ન થતા હોય એવો લેખકને અનુભવ થાય છે. અને નીચે તળાવમાં સંચિત થાય અને નીચે જેમ પાણી ઉપરથી ધોધ પડી અને તળાવમાં સંચિત થાય મતલબ એકઠું થતું હોય ભેગું થતું હોય એમ આ બધું જોઈને લેખકને એમ કહેવાય ને કે શબ્દો પોતાની ભાષા પોતાની વાણીનું એમ કહેવાય ને કે એને શબ્દો મળે છે. પેલા ટચુકડા ભૂભૂક્ષુ માછીમારો જેમ ઝાડ નાખીને ઊભા છે તેમ હું ઊભો હોઉં કે ટચુકડા એટલે કે નાના એવા ભૂભૂક્ષુ ભૂભૂખી એટલે કે ભિક્ષુકો ભિખારીઓ જે માછીમારો છે જેમ નદીમાં ઝાડ નાખીને ઊભા હોય તેમ લેખક કે પોતે હું પણ ત્યાં ઊભો છું. પછી એ જળ પાછું બંધાય ન રહે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે કેટલું સરસ નામ ગીરા. અને એમ આ ગીરા નદી છે એ એમ કહેવાય ને કે નવા પ્રદેશો સર કરે મતલબ આગળ ને આગળ વહેતી રહે પણ નામ કેટલું સરસ છે ગીરા.
लड़ी लड़ी ने हेत करता वांसना झूंडना झूंड, लड़ी लड़ी ने हेत करता मतलब वांस छे ना झूंडना झूंड એટલે કે જાજા બધા એમ એકબીજાથી વિખડાયેલા હોય તેવા, ક્યાંક ઉન્મત ગજયુથ જેવા, ઉન્મત એટલે કે પાગલ, ગજયુથ, ગજ એટલે કે હાથી, યુથ એટલે કે સમૂહ ટોળું, કે જેમ પાગલ હાથીઓના ટોળા જેવા, ક્યાંક એકલ દોકલ પ્રણયજન જેવા, અને ક્યાંક એકલ દોકલ મતલબ ક્યાંક ક્યાંક એકલા છે પ્રણયજન જેવા, પ્રણયજન મતલબ બે પ્રેમી પંખીડા હોય કેમ એકલા એકાંતમાં, એ રીતે વૃત્તિઓ સગડી ઠરી ઠામ થઈ જાય, કે મનની જે કાંઈ વૃત્તિ હોય, મનના જે કાંઈ વિચાર હોય બધું ઠરી ઠામ થઈ જાય, મતલબ કાંઈ અલગ વિચાર ના આવે. આ બધી પ્રકૃતિને જોઈને લેખક આવા અનુભવ કરે છે. ડાહી ડમરી બની જાય, કે વૃત્તિઓ બધી, મનની ઈચ્છાઓ બધી ડાહી ડમરી થઈ જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેનો નજદીકી અને બારીક અનુભવ થાય, કે પોતાનું અસ્તિત્વ છે કે નહીં એનો અને અસ્તિત્વની ભવ્યતા કેવી છે, આ બધીની બારીકાઈથી એકદમ સૂક્ષ્મ રીતે લેખકને અનુભવ થાય છે. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવું, એ લેખક આ બધી પ્રકૃતિની સુંદરતા જોઈ અને જાણે કે પોતાનું અસ્તિત્વ એમાં ઓગળી જતું હોય એવો એને અનુભવ થાય છે. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. લેખક કે મારી પોતાની જે કાંઈ પણ મુસાફરી હોય એ એક પ્રકારની એક યાત્રા બની રહેતી. પ્રત્યેક સફરે હું નવો બનતો હોઉં છું, આ મારો અનુભવ છે. અને દરેક સફરે લેખક કે હું પોતે કંઈક ને કંઈક નવા અનુભવ કરતા હોઉં છું, એ પોતાનો એનો લેખકનો મહેન્દ્રસિંહ પરમારનો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું, પછી આહવા આવે છે અને આહવાના જે આદિવાસીઓ વિશે લેખકે ઘણું બધું સાંભળેલું. ડાંગ દરબારની વાતો કાને પડેલી, કે ત્યાં જે ડાંગ દરબાર ભરાય એની વાતો કાને પડેલી. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો, પણ આ વખતે લેખકે ઊંઘ્યો ત્યારે એમ કહે ને કે આની દુનિયા એટલે કે આ આદિવાસી લોકોની જે દુનિયા છે એનો આછેરો અનુભવ મતલબ જેવો તેવો અનુભવ અને પરિચય મળ્યો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું, લેખકે મને જ્યારે તક મળે ટાઈમ મળે એટલે એમના મિત્ર જગદીશભાઈ એની ગાડી લઈ એની પોતે આહવામાં ફરવા નીકળી પડે. આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તા ઉપર રખડ્યા કરું, રોડ રસ્તા ઉપર ને ગલીઓમાં એનું મિત્રનું બાઇક લઈ અને રખડે. સ્થાનિક પ્રજાને જોયા કરું, કે આ આદિવાસી પ્રજા ત્યાંની જે પ્રજા છે એને જોયા કરે, એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત, મતલબ કે એ લોકોની જે આજે સંસ્કૃતિ છે એ આજે પણ એટલી જ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, એમના તહેવારો થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ, હે કે હજી પણ ત્યાંનો જે તહેવારો છે એના સંગીતના સાધનો છે, લેખકને એમ થાય કે હું પણ હાથ ભીડી એટલે કે હાથ પકડીને હું પણ નાચું. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું, એટલે કે લેખક પોતે એક વખત નીકળે છે તો આ આદિવાસી ડાંગ લોકોનું સરઘસ છે એને સામે મળે છે. સૌથી આગળ બે ત્રણ આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા અને એમાં આદિવાસીઓનું ટોળું નીકળે છે, સરઘસ નીકળે છે, એમાં બે ત્રણ આદિવાસીઓ છે આગળ ફટાકડા ફોડતા હોય છે. થયું કે ચાલો લગ્નયાત્રા જોવા મળશે, એટલે લેખકને એમ થયું હાઈશ આ તો આ આદિવાસીઓની લગ્નયાત્રા જોવા મળશે, આ તો કંઈક બીજું જ નીકળ્યું, પણ ત્યાં તો જોઈએ છે તો કંઈક બીજું જ હતું, કોઈનું મરણ થયેલું, કે કોઈનું મરણ થયેલું હતું. એની નનામી ઊંચકીને ડાઘુઓ જતા હતા, અને આની જે નનામી બરાબર ઊંચકી અને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા, કે અહીં તો મૃત્યુના માનમાં ફટાકડા ફૂટતા હતા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક, આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું છે, કે ભાઈ મરણને પણ આવી રીતે ફટાકડા ફોડી અને ઉજવવાની રીત આ ખરેખર કેટલું તાત્વિક સત્ય છે, એમ કે આ બધી ભોળી પ્રજા આદિવાસી પ્રજાને આવું જીવન સત્ય કોણે કહ્યું હશે. જો જુઓ આ વાત આખી મૃત્યુના સમ પર આવીને ઊભી રહી ગઈ, તો જુઓ પ્રકૃતિની વાત, નર્મદાની સુંદરતાની વાત થઈ અને છેલ્લે એમ કહેવાય ને કે આખી વાત છે એ મૃત્યુ સુધી આવીને ઊભી રહી ગઈ. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, કે મને જેટલું આ મારા પ્રવાસ અનુભવ દરમિયાન જેટલું ગમ્યું એટલું મેં લખ્યું છે. ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ, કે જે ન ગમ્યું એની વાત ફરી પાછી ક્યારેક કરીશ. લેખકે છે મારી આ પત્ર ચેષ્ટા ગમીને, કે મેં આ પત્ર લખવાનો જે પ્રયત્ન કર્યો તમને લોકોને ગમ્યો ને, ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી,
તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હા કે મારી ઈચ્છા તો એવી હતી કે ત્યાં ઝરણામાં પગ મૂકી અને એમ કંઈ શબ્દ ઝરણ રહેતું મૂકવાની હતી મતલબ કે ઘણું બધું હજી લખવાની ઈચ્છા હતી પણ હું ત્યાં તમને કેવોક યાદ કરતો હોઈશ એનું પ્રમાણ મળે તો એ ઘણું આવા સુંદર મજાનો મહેન્દ્રસિંહ પરમારે પોતાના પિતાને પત્ર લખેલ છે રખડુનું કાગળમાંથી લીધેલ ડાંગવાનું અને પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ત્યારબાદ જોઈએ આપણે તેનું સ્વાધ્યાય એમાં પહેલાં વિરુદ્ધાર્થી શબ્દ પ્રત્યક્ષ એટલે કે પરોક્ષ નજીક એટલે કે દૂર અસમર્થ એટલે કે સમર્થ અને તળ પદા શબ્દો હાવ હાવ એટલે બસ શબ્દ સમૂહ આંખને ગમી જાય તેવું તો કે નયન રમ્ય મનને હરી લે તેવું મનોહર અને ત્યારબાદ સ્વાધ્યાયને આપણે વિકલ્પ જોઈએ એમાં પહેલો વિકલ્પ અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ઓપ્શન એ અંકલ ઈશ્વર બી ઔદ્યોગિક મથક સી ગંધકેશ્વર અને ડી દુર્ગંધેશ્વર તો શું કહેતા મજાકમાં એના મિત્રો જવાબમાં આવશે સી ગંધકેશ્વર બીજું શેના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે એ લાઇટના કારણે બી આજ્ઞાના કારણે સી બીજા વૃક્ષોને કારણે અને ડી ફૂલ ફળથી તો જવાબ આવશે બી આજ્ઞાના કારણે આ સાગના વૃક્ષોથી શણગારેલા લાગે છે ત્યારબાદ એક વાક્યના પ્રશ્નો શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા તો કે ભાઈ મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા ત્યારબાદ ગીરમાળનો ધોધ કઈ નદી પરથી પડતો હતો કે ગીરમાળનો ધોધ હીરા નદી પરથી પડતો હતો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતીની અંદર આપણો આ 10મો પાઠ ડાંગવાનો અને લેખક મહેન્દ્રસિંહ પરમાર લિખિત સાહિત્ય પ્રકાર નિબંધ અને સાહિત્ય સંદર્ભ રખડુનો કાગળમાંથી લીધેલ આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ જય હિન્દ જય ભારત